तो दाखला नंबर 10 लईए छे। दीप ज्योति अने गीता तेमनी मूड़ीना प्रमाणमां नफो नुकसान वेचता भागीदारो छे। तारीख 31/3/2017 ना रोज तेमनी पेढ़ीनो पाकुं सर्वेयु नीचे मुजब हतो। तो दीपनी मूड़ी छे 1 लाख, ज्योति 50 अने गीता 1 लाख। तो मूड़ीनी बाकी जमा होय तो बताइए छे, बाकी आगे लाव्या 1 लाख, 1,50 अने 1 लाख। तो बाकी आगे लाव्या 1 लाख, 1,50 अने 1 लाख। तो ये अंदर जे आपणे प्रमाण काढी लईए छे एमने नफा नुकसान जे प्रमाण छे ए तो दी ज्योति अने गीता 1 लाख, 1,50 अने 1 लाख। 4,4,0 काढ़ी नाखीए, आपणे 5 वडे भागी नाखीए छीए। तो 5 2 10, 5 3 15 अने 5 2 10। तो एमनुं जूनुं प्रमाण छे 2,3,2, सामान्य अनामत 28,000। तो 28,000 वेची दिए 2,3,2, तो मलसे 8,000, 12,000 ने 8,000। तो सामान्य अनामत 8,000, 12,000 ने 8,000 થશે। પાગડી 14,000। तो पाका समय पागड़ी है जूनी पागड़ी, जूना भागीदार ने वेची जूना प्रमाण में, तो 14,000 ने 2,3,2 करिए, तो 4,000, 6,000 ने 4,000 थे। तो पागड़ी खाते 4,000, 6,000 ने 4,000 थे। बैंक सिलक 22,000 छे। तो बाकी अगर लाव्या 22,000 रुपया छे। त्यार बाद ऊपरनी तारीखे ज्योति निवृत्त थाय छे। भागीदारोए एवुं नक्की कर्युं के दीप अने गीतानुं नवो नफा नुकसान प्रमाण 1:1 राखवुं। પાઘડીનું મૂલ્ય 70,000 રાખવામાં આવ્યું। હવે જ્યોતિ નિવૃત્ત થાય છે તો એના હિસ્સાની અને પાઘડી મળવી જોઈએ, એ આપશે બાકીના 2 ભાગીદારો એમના લાભના પ્રમાણમાં। તો જ્યોતિની નિવૃત્તિ બાદ દીપ અને ગીતાનું નવું પ્રમાણ છે 1:1। તો નવું 1:1 છે। तो लाभनुं सूत्र छे लाभ बराबर नवुं प्रमाण माइनस जूनुं प्रमाण। तो दीपनुं नवुं प्रमाण छे 1/2 अने जूनुं छे 2/7। तो दीपनुं नवुं 1:1 એટલે 1/2 અને જૂનું 2/7। આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ છીએ, 7 × 7, 2 × 2 = 4, 2 × 7 = 14। तो थशे 3/14। हवे गीतानो वारो छे, तो गीतानुं नवुं प्रमाण 1/2, जूनुं छे 2/7, 7 × 7, 2 × 2 = 4, तो 3/14। तो बन्ने लाभ 3/14 એટલે સરખો કહેવાય। તમે 3:3 કહો કે 1:1 કહો, સરખું જ કહેવાય। તેમનું લાભનું પ્રમાણ થાય 1:1। હવે લખ્યું છે કે પાઘડીનું મૂલ્ય 70,000 આપવામાં આવ્યું, તો પેઢીની કુલ પાઘડી 70,000 છે, એમાં જ્યોતિના હિસ્સાની પાઘડી આપણે શોધી નાખીએ।
तो 70,000 जे ज्योति छे एनो हिस्सो 3/7 એટલે 30,000 થશે. તો 70,000 × 3/7 એટલે 30,000 એની પાગડી થશે. તો એને અહીંથી 30,000ની પાગડી છે કોણ આપશે? તો જ્યોતિની નિવૃત્તિ લાભ થયો દીપ અને ગીતાને. તો દીપ અને ગીતા એ લાભ લેનાર છે, લેનાર ખાતે ઉધાર થાય. અને જ્યોતિ નિવૃત્ત થઈ છે તો એના ખાતે હંમેશા જમા થાય. તો 30,000ની આમનોત કરું છું. દીપના મૂડી ખાતે ઉધાર 15,000, જ્યોતિના મૂડી ખાતે ઉધાર 15,000. તો દીપના મૂડી ખાતે ઉધાર 15, ગીતાના મૂડી ખાતે ઉધાર 15, તે જ્યોતિના મૂડી ખાતે 30,000. તો જ્યોતિના હિસ્સાની પાગડી 30,000 આપશે દીપ અને ગીતા એક જે મેઘમાં. તો દીપના મૂડી ખાતે ઉધાર, ગીતાના મૂડી ખાતે ઉધાર, તે જ્યોતિના મૂડી ખાતે. તો દીપ અને ગીતા ખાતે ઉધાર 15,000. 15,000 ત્યાં લગાય જ્યોતિના મૂડી ખાતે, અને જ્યોતિના મૂડી ખાતે જમા ત્યાં લગાય દીપના મૂડી ખાતે, ગીતાના મૂડી ખાતે. બીજો હવાલો છે, દેવાદારો પર ગાલખાના 10% સુધી ઘટાડવી. સરવૈયામાં જો દેવાદારો 40,000 છે, 40,000ના 10% એટલે 4,000 સુધી ઘટાડવી, એટલે 4,000 ગણવાની. તો સરવૈયામાં અસર આપી દઉં છું. તો દેવાદારો 40,000, ગાલખાના 10% એટલે 4,000. તો 40 માંથી 4,000 36,000. હવે જૂના સરવૈયામાં જો ગાલખાના 6,000 છે અને આપણે ગાલખામાં 4,000 સુધી ઘટાડ, એટલે સુધી એટલે બાદ બાકી, એટલે જૂની ગાલખાનામાં 6,000 હતી અને નવી ગાલખાનામાં 4,000 થઈ, એટલે ગાલખાધરમાં 2,000 ઘટી. અને ગાલખાધરમાં 2,000 ઘટે આપણો ફાયદો છે. ફાયદો બતાવે પુનઃમૂલ્યાંકનની જમા. તો ગાલખાધરમાં 2,000 ઘટી એ ફાયદો છે પુનઃમૂલ્યાંકનની જમા. જો એમ લખ્યું હોત કે ગાલખામાં 10%થી ઘટાડવી, તો 40,000ના 10% તમારે 4,000 ઘટાડવા પડે. તો ગાલખામાં 4,000 ઘટે આપણો ફાયદો. તો અહીંયા 4,000 આવે, જૂની 6,000, એમાંથી 4,000 ઘટી, અહીંયા ખાલી 2,000 બાદ થાય. પણ અહીંયા શબ્દ હતો કે ગાલખામાં 10% સુધી ઘટાડવી, તો 40,000ના 10% એટલે 4,000 ગણવાની, એટલે 36. જૂની ગાલખાનામાં 6 હતી અને નવી 4 છે, એટલે ગાલખામાં 2,000 ઘટી, ગાલખાનામાં ઘટે આપણો ફાયદો પુનઃમૂલ્યાંકનની જમા. ત્યારબાદ સ્ટોક તેની પડતર કરતા 25% વધારે કિંમતે દર્શાવેલ છે, જે પડતર કિંમતથી નોંધાશે. સરવૈયામાં જો સ્ટોક 50,000નો છે, હવે કે જે સ્ટોકની જે પડતર કિંમત છે એના કરતાં તમે 25% વધારે દર્શાવી દીધેલો છે, અને હવે સ્ટોક પડતર કિંમતથી જ બતાવવાનો છે. તો આપણે સ્ટોકની પડતર કિંમત જાણવી પડશે કે પડતર કિંમત કેટલી હશે જેના 25% તમે વધારે બતાવ્યા તો 50 થાય. તો આપણે શોધી લઈએ કેટલા થાય. ધારો કે સ્ટોક છે એની પડતર કિંમત 100 હોય,
तो धारो कि स्टॉक की पड़तर किंमत 100 અને તમે ચોપડીમાં 25% વધારે બતાવી દીધો છે તો 100 છે અને 25% વધારે એટલે 25 વધારે બતાવો તો ચોપડી કિંમત 125 એટલે 100 રૂપિયાનો સ્ટોક હોય તો મેં ચોપડામાં 125 લાખ ભાવે લખ્યો છે અને હવાલામાં લખ્યું કે સ્ટોક તેની પડતર કિંમતે દર્શાવવાનો તો એની મૂળ કિંમત જાણી લીધી તો એક પદ મૂકી દીધી જો ચોપડી કિંમત 125 તો પડતર કિંમત 100 તો 50,000 કેટલા જો ચોપડી કિંમત 125 તો તેની પડતર કિંમત 100 છે તો 50,000 કેટલા 50,000 गुणिया 100 भागे 125 तो इनी पड़तर कीमत थसे 40,000 એટલે જે સ્ટોક તમે 50,000 નો બતાવો છો એની ખરેખર પડતર છે 40 ચેક કરો તો કરી લઈએ 40,000 નો હોય એના 25% વધારે બતાવો તો 40,000 ના 25% તમે 10,000 વધારે બતાવો તો 40 વત્તા 10 50 પણ હવે આપણે આ ભૂલ સુધારવાની છે ચોપડી કિંમત 50 છે પણ એની પડતર કિંમત 40 છે એટલે આપણે સ્ટોકની કિંમત 10,000 ઘટાડવાની છે અને સ્ટોકની કિંમત ઘટે એ નુકસાન છે પુનઃમૂલ્યાંકનની ઉપર તો સ્ટોક ખાતે 10,000 અહીંયા સર્વૈયાની અંદર સ્ટોક 50,000 10,000 ઘટાડી દીધી તો 50 - 10 40,000 રૂપિયા આવી જશે ટ્રેડમાર્કના 60,000 ચાલુ વર્ષે ચૂકવેલ છે જે કુલ 6 વર્ષ માટેના છે પણ ટ્રેડમાર્ક એ અદૃશ્ય મિલકત છે આપણે ટ્રેડમાર્કના 60,000 ચૂકવેલા છે એની મુદત 6 વર્ષ છે તો 6 વર્ષમાં ટ્રેડમાર્ક તમારે માંડી વાળવો પડે તો કુલ 60,000 છે અને 6 વર્ષ તો 60,000 ભાગ્યા 6 કરીએ તો 10,000 થાય એટલે ટ્રેડમાર્કમાંથી દર વર્ષે તમારે 10,000 માંડી વાળવા પડે ટ્રેડમાર્ક તમે માંડી વાળો તો એક નુકસાન થાય એટલે એક મિલકતમાંથી બાદ થશે અને નુકસાની બીજી અસર આવશે પુનઃમૂલ્યાંકનની ઉધાર તો બતાવું છું ટ્રેડમાર્ક તો ધ્યાન આપજો તો ટ્રેડમાર્ક 60,000 છે એની મુદત 6 વર્ષ છે તો 60,000 ભાગ્યા 6 એટલે દર વર્ષે તમારે 10,000 માંડી વાળવા પડશે તો માઇનસ માંડી વાળે 10 તો 60 માંથી 10 માંડી વાળે 50 અને માંડી વાળે ટ્રેડમાર્ક એ નુકસાન છે પુનઃ મૂલ્યાંકનની ઉધાર તો માંડી વાળે ટ્રેડમાર્ક 10,000 રૂપિયાનો છે ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35,000 નક્કી થઈ પાકા સર્વે મુજબ પ્રોવિડન્ટ ફંડ 32,000 છે પણ એની જવાબદારી 35 નક્કી થઈ તો 32,000 સામે 35 એટલે 3,000 જવાબદારી વધી એટલે આપણું દેવું વધ્યું એ આપણું નુકસાન કહેવાય તો પહેલાં પ્રોવિડન્ટ ફંડ અહીં લખું છું સરવૈયામાં 32,000 છે અને જવાબદારી 35 નક્કી થઈ એટલે 3,000 દેવું વધ્યું તો દેવું વધે આપણું નુકસાન છે પુનઃ મૂલ્યાંકનની ઉધાર આવશે તો એ સરવૈયાનું લખું છું મિત્રો પ્રોવિડન્ટ ફંડ 32 વત્તા વધારો 3 એટલે 35,000 અને પ્રોવિડન્ટ ફંડનું દેવું વધ્યું એ નુકસાન છે પુનઃ મૂલ્યાંકનની ઉધાર તો પ્રોવિડન્ટ ફંડ
ना 3000 રૂપિયા આપી જશે। છઠ્ઠા અહેવાલની ચર્ચા આપણે પછી કરીએ છીએ। સર્વયુ જુઓ, દીપ જ્યોતિ અને ગીતાની મૂડી આવી ગઈ, બાકી આગળ લાવે સામાન્ય નંબર 28000, બે જેમ ત્રણ જેમ પહેલા 8000, 12000 અને 8000 આવી જાય। લેણદારો 60000 છે, લેણદારનો કોઈ હવાલો નથી, મૂકી દઉં છું એમને એમ જ 60000 રૂપિયા। તો લેણદાર 60000 છે। પ્રોવિડન્ટ ફંડ 32000 નો હતો, પણ હવાલો તો પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35000 નક્કી થઈ, તો 32000 વત્તા 3 એટલે 35, અને પ્રોવિડન્ટ ફંડનું દેવું વધ્યું નુકસાન, તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ 3000 આવી જશે। મિલકત લેણા મારી પાઘડી 14000, તો સરવૈયાની પાઘડી 4000, 6000 અને 4000 વેચી દીધી છે। જમીન મકાન 2,90,000 છે, તો જમીન મકાનનો કોઈ હવાલો નથી, મૂકી દો 2,90,000। તો જમીન મકાનની કિંમત 2,90,000 આવી જશે। ટ્રેડમાર્ક, તો ટ્રેડમાર્કના 60000 ચૂકવ્યા, અને ટ્રેડમાર્કની મુદત 6 વર્ષની છે, તો ટ્રેડમાર્ક અદ્રશ્ય મિલકત છે, તમારે 6 વર્ષમાં માંડી પડવા પડશે। તો 60000 ભાગ્યા 6 એટલે દર વર્ષે 10000 માંડી પડવાના, તો માંડી વડે 10 એટલે 50, અને માંડી વડે ટ્રેડમાર્ક એ નુકસાન છે, પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ 10000। સ્ટોકનો હવાલો સૌથી સારો છે, સ્ટોકની ચોપડી કિંમત 50 છે। હવે હવાલો એવો કહે છે કે સ્ટોક તેની પડતર કિંમત કરતાં 25% વધારે કિંમતે દર્શાવેલ છે, જે પડતર કિંમતથી નોંધાશે। એટલે સર્વૈયામાં જે સ્ટોક તમે 50000 બતાવ્યો છે, એ ભૂલથી પડતર કરતાં 25% વધારે બતાવ્યો છે। તો ધારો કે સ્ટોકની પડતર 100 હોય, તમે 25% વધારે બતાવ્યો એટલે ચોપડી કિંમત 125, જો ચોપડી કિંમત 125 હોય તો પડતર 100, તો 50000 કેટલા? 40। તો સ્ટોકની ખરેખર પડતર 40 છે, અને સ્ટોકનો નિયમ છે પડતર કિંમત અને બજાર કિંમત ઓછા ધ્યાનમાં લેવા। તો ચોપડામાં 50 હતા, પણ રિયલમીની પડતર 40 છે, તો સ્ટોકમાં આપણે 10000 ઘટાડીને 40, સ્ટોકની કિંમત ઘટી એ નુકસાન છે, તો નુકસાન આવી જશે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ 10000। ત્યારબાદ દેવાદારો 40000 છે, બીજો હવાલો છે, દેવાદારો પર ગાલખા તેનામાં 10% સુધી ઘટાડવી, તો 40000 10% 4×12=36। જૂના સર્વેમાં ગાલખા તેનામાં 6000 છે, અને નવી ચાર્જ સુધી એટલે બાદબાકી કરવાની, તો જૂની ગાલખાદામાં 6000, નવી 4000 એટલે ગાલખાદામાં 2000 ઘટી, અને ગાલખાદામાં ઘટે આપણો ફાયદો છે, પુનઃમૂલ્યાંકનની જમા બાજુ 2000। બીજો એક પાઘડીનો મુદ્દો સમજી લીધી। પહેલો હવાલો, દીપ અને ગીતાનું નવો નફા નુકસાનનું પ્રમાણ 1:1 છે, પાઘડીનું મૂલ્ય 70000 આપવામાં આવ્યું, તો દીપ જ્યોતિ અને ગીતાનું જૂનું પ્રમાણ છે 2:3:2, અને દીપ અને ગીતાનું નવું છે 1:1, લાભ બરાબર નવું માઇનસ જૂનું, તો નવું દીપનું 1/3 માઇનસ જૂનું 2/7 એટલે 3/14। ગીતા, તો નવું છે 1/3, જૂનું છે 2/7 એટલે 3/14 એટલે 3:3 એટલે 1:1 કહેવાય। હવે જ્યોતિ નિવૃત્ત થઈ તો એના હિસ્સાની પાઘડી ગણી, પાઘડીનું મૂલ્ય 70000 ગણ્યું, હવે જ્યોતિનો જે હિસ્સો છે 3/7 છે એટલે એના ભાગે પાઘડી 30000 થાય,
तो ज्योति ने त्रीजा की पागड़ी कौन आपे के जे लोगों ने ज्योति ने निवृत्ति ने लाभ थयो हो तो ज्योति ने निवृत्ति लाभ कौन थयो दीप अने गीता ने तो दीप अने गीता लाभ लेनार छे तो लाभ लेनार खाते होता दीप ना मुड़ी खाते उधर पंड गीता ना मुड़ी खाते उधर पंड ते ज्योति ना मुड़ी खाते तो दीप ना मुड़ी खाते उधर पंड गीता ना मुड़ी खाते उधर पंड ते ज्योति ना मुड़ी खाते हवे अपने खातु बंद करिए छे अहीं सरवाळो 23000 अहीं 23000 लगता 21000 रुपया वहेंचनी पात्र खोट मिली जैसे तो पेड़ी की खोट 21000 है तो 21000 आपको वहेंची लिए बेजन त्रण जन दे तो 21000 आप बेजन त्रण जन बे करो तो थसे 6000 9000 अने 6000 तो दीप 6000 ज्योति 9000 अने गीता 6000 तो 21000 ना बे जन त्रण जन बे करी दीधा खोट जैसे भागीदार ना मूड़ी खाता तो वहेंचणी पात्र खोट 6000 9000 अने 6000 हवे ज्योति निवृत्त थाय छे तो आपणे ज्योति नुं खातुं पहला बंद करीए કે જ્યોતિની લેણી રકમ કેટલી છે તો આપણે જ્યોતિનું ખાતું બંધ કરીએ છીએ મિત્રો તો અહીંયા જ્યોતિનો સરવાળો છે 1,92,000 હવે 1,92,000માંથી 6,000 અને 9,000 બાદ કરીએ તો 1,92,000માંથી 6 અને 9 15,000 બાદ કરીએ તો આવશે 1,77,000 હવે હવાલામાં એવું ક્યાંય લખ્યું નથી કે જ્યોતિની લેણી રકમ રોકડેથી ચૂકવો કે લોન આપો હવે તમારે જ્યોતિને 1,77,000 આપવાના છે રોકડા તો કીધા નથી એટલે આપણે લોન ગણીએ અને આમ બી આપણે જો એટલા રોકડા છે બી નહીં કે જેથી 1,77,000 આપવાય રોકડ ફક્ત તમારી પાસે 22,000 રૂપિયા છે જેને લેણી રકમ છે 1,77,000 અને આમ બી પરીક્ષામાં કંઈ લખ્યું ના હોય તો લોન જ તમારે દર્શાવી દેવાની तो ज्योति ने लोन रहे से 1,77,000 तो ज्योति ने लोन 1,77,000 ये सरवाड़ो थी गयो 92 हवे आ लोन सर्वेना मूड़ी लेवा बाजु बतावी दऊं छुं तो ज्योति ने लोन 1,77,000 છે હવે છઠ્ઠો અને છેલ્લો બહુ સરસ હવાલો જોઈ લો નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખે હવે નવી પેઢી અને જૂની પેઢીનો અર્થ શું છે પહેલા ત્રણ ભાગીદારો હતા દીપ જ્યોતિ અને ગીતા તો એ જૂની પેઢી હતી પણ હવે જ્યોતિ નિવૃત્ત થઈ તો એ ત્રણની ભાગીદારીનો અંત આવ્યો અને જે નવી ભાગીદારી બની એમાં ફક્ત બે જ ભાગીદાર રહ્યા દીપ અને ગીતા હવે શું નક્કી કર્યું નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખી આ મૂડી દીપ અને ગીતા એમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે આ માટે તફાવતની રકમ તેમના ચાલુ ખાતે લઈ જવી તો દીપ અને ગીતા એવું નક્કી કર્યું કે નવી પેઢીની આપણી જે કુલ મૂડી છે એ જૂની પેઢીની જે કુલ મૂડી હતી એટલી જ રાખવાની હવે સર્વૈયામાં જુઓ જૂની પેઢી જો કુલ મૂડી કેટલી હતી મૂડી દેવા બાજુ જુઓ 3,50,000ની કુલ મૂડી હતી હવે જ્યોતિ નિવૃત્ત થઈ પણ એ લોકોએ નક્કી કર્યું ભલે જ્યોતિ નિવૃત્ત થઈ પણ જૂની પેઢીમાં આપણી કુલ મૂડી 3,50,000 હતી તો હવે નવી પેઢીમાં પણ આપણી કુલ મૂડી 3,50,000 જ રાખવી એ નવા નફા નુકસાનના પ્રમાણમાં નવું નફા નુકસાનનું પ્રમાણ છે એમનું 1:1
तो किडनी राख से जरा समझी लो तो ये मुद्दों सारो छे। तो जूनी पेढ़ी कुल मूड़ी 350 तो नवी पेढ़ी में पण सेम ज राखवानी। दीप अने गीता राखशे एक जेम एक। तो जूनी पेढ़ी की मूड़ी 350 तो नवी पेढ़ी में भी 350 राखवानी एक जेम एक। एटले भाग्या बे करिए तो 350 भाग्या बे 1,75,000 1,75,000 जाय। तो एमनी मूड़ी आवी जशे 1,75 1,75 बताई दी जैसे आपने। बाकी आग लई गया 1,75 1,75 तो मूड़ी बताई दू छू सर्वैया में। तो देवनी मूड़ी 1,75 गीता की मूड़ी 1,75 350 था। जो लो जूनी पेढ़ी में पण कुल मूड़ी 350 थी अने भले ज्योति निवृत्त थई नवी पेढ़ी की मूड़ी पण 350 एक जेम एक एटले सरखे से 1,75 1,75। अने पछी एवुं लख्युं छे के छेल्ली लाइन में आ मळे तफावतनी रकम तेमना चालू खाते लई जवी। हवे एमनुं खातुं बंद करीए અને જે પણ તફાવત આવે છે એ ચાલુ ખાતે લઈ જઈએ તો જોઈએ ક્યાં તફાવત આવે છે। તો ચલો ખાતું કરું છું બંધ। તો દેવની ઉધારવાળીનો સરવાળો વધુ છે ગીતાની પણ ઉધારવાળીનો સરવાળો વધુ છે તો પહેલા કરું છું 2,00,000 2,00,000 તો 2,00,000 અને 2,00,000। હવે જે પણ તફાવત આવે આપણે ચાલુ ખાતે લઈ જવાનું છે મિત્રો। તો તફાવત લઈ જઈએ છીએ ચાલુ ખાતે તો દીપના ખાતામાં જે તફાવત છે 92,000 છે, ગીતાના ખાતામાં તફાવત પણ 92,000 છે। તો આ તફાવત ચાલુ ખાતે લઈ છીએ। આ ચાલુ ખાતે અહીંયા લખ્યું છે જમા બાજુ તો એક અસર જમા હોય તો બીજી ઉધારમાં આવશે તો અહીંયા જમા છે તો બીજી ઉધાર એટલે મિલકત લેણા બાજુ ચાલુ ખાતા દીપનું 92 ગીતાનું પણ 92 તો 1,84,000 થશે। रोकड़ नो कोई हवालो आयो नहीं तो बाकी अगर ले गया 22 तो रोकड़ बनने बाजू 22 लगी थी रोकड़ पाकुस सर्वे जन टोटल करेंगे 6,22,000। तो आपणे मित्रो पुनः मूल्यांकन खातु बंद करी अहींया जमा सपाय उधारनो सरवाळो वधी गयो खोट आवे छे तो अहींया उधारनो सरवाळो 23 अहींया बाद करता खोट छे 21,000 એ વહેંચી 2,3 ને તો 6,000 9,000 6,000 ખોટ લઈ ગયા એમના મૂડી ખાતે। હવે જ્યોતિ નિવૃત્ત છે આપણે જ્યોતિનું ખાતું પહેલાં બંધ કર્યું તો જ્યોતિની જમા બાજુ છે 1,92,000 એટલે જ્યોતિની લેણી રકમ છે 1,77,000। દાખલામાં કોઈ સૂચના નથી આપી 1,77,000 કેવી રીતે ચૂકવવાના તો આપણે જ્યોતિની લોન રાખી દીધી તો એ જ્યોતિની લોન 1,77,000 એ પાકા શરણ મૂડી દેવા બાજુ 1,77,000 આવી જશે। ત્યારબાદ મુદ્દો એ હતો કે દીપ અને ગીતા એવું નક્કી કર્યું
કે નવી પેઢીની આપણી કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી રાખવી. હવે જૂની પેઢીમાં કુલ મૂડી હતી 350, તો નવી પેઢીમાં પણ 350 રાખવાની. 1:1 એટલે 75 × 75, તો બાકી આગળ લઈએ 75 × 75, તો મૂડી લઈ ગયા સરવૈયામાં 350, અને તફાવત ચાલુ ખાતે લઈ જવાનો. તો દીપની ઉધાર બાજુનો સરળ 2 લાખ, ગીતાનો 2 લાખ, તો દીપમાં આવ્યા 92,000 એમના ચાલુ ખાતે લઈ ગયા. ત્યારબાદ આપણે રોકડ ખાતું બંધ કર્યું તો એ થયું 22,000 રૂપિયા રોકડ લઈ ગયા, અને પાકું સર્વે આપણે બંધ કર્યું તો બંને બાજુનો સરવાળો થઈ જાય 6,22,000.